जय हिंद, जय विज्ञान विद्यार्थी मित्रों, पाठशाला में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे ज्यारे भेगा थया छे त्यारे आपणे आजे धोरण 10 नुं प्रकरण 10 प्रकाश अने प्रकाशनुं परावर्तन, प्रकाश शुं छे, प्रकाशनुं परावर्तन शुं छे ते विशे आपणे अहींया विस्तृत माहिती लेशुं। प्रकाश थी परावर्तन केवी रीते थाय छे, वक्रीभवन केवी रीते थाय छे, આપણે બરાબર છે, વર્ણપટ કેવી રીતે ઉત્પન્ન થાય છે, દરેક બાબત, દરેક એક્ટિવિટીને આપણે અહીંયા સરસ શાંતિપૂર્ણ શીખી અને તેને આપણે શું કરવાનું છે જાણવાનો પ્રયત્ન કરવાનો છે। આજે આપણે જે એક્ટિવિટી કરવાના છે તે એક્ટિવિટી શું છે, તો સૌ પ્રથમ આપણે જે પ્રકાશનો જે પાઠ છે, તો પ્રકાશ શું છે, તો પ્રકાશથી આપણે જે કે પ્રકાશ હંમેશા શું છે, તો કે સીધી રેખામાં ગતિ કરે, બરાબર। પ્રકાશ હંમેશા સીધી ગતિ, આપણે ધોરણ 6માં ભણ્યા, 7માં ભણ્યા, 8માં ભણ્યા, તે ભણ્યા, બરાબર। તો પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય, પ્રકાશ શું છે તે વિશે આપણે સૌપ્રથમ જાણવા માટે અને પ્રકાશને આપણે શીખવા માટે એની એક્ટિવિટી કરવા માટે કયા કયા આપણે સાધનો જોઈએ, તો એ મારી પાસે તમે જોશો કે ઘણા બધા સાધનો છે। એક અહીંયા અરીસો છે, એક અહીંયા તમે અહીંયા આંગળી પાસે ગોળ કાંચ છે, અહીંયા આપણે એક અરીસો છે, એક અહીંયા અરીસો છે, એક અહીંયા ગોળ કાંચ છે, એક અહીંયા કાંચ છે, રૂપિયાનો સિક્કો છે, સ્ટ્રો છે, ખાલી ગ્લાસ છે ને અડધી ભરેલી પાણીની બોટલ છે, બરાબર છે। હવે આ જે સાધનો છે, આ સાધનો શું છે એ આપણે એની પહેલાં વિસ્તૃત માહિતી લઈએ, ત્યારબાદ આનાથી આપણે પ્રકાશના પરાવર્તન એક્ટિવિટી કેવી રીતે કરવી તે પણ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ। વક્રીભવન શું છે, ગુણક પરાવર્તન શું છે, બરાબર છે, પિનહોલ કેમેરો શું છે, અંતર્ગો અરીસો શું છે, બહિર્ગો અરીસો શું છે, તે વિશે આપણે પહેલાં વિસ્તૃત અહીંયા જાણકારી લઈએ, ત્યારબાદ આપણે એક્ટિવિટી કરીશું। સૌ પ્રથમ આપણે જોઈશું, મારા હાથમાં એક અરીસો છે, આપણે એને અરીસો કહીએ, બરાબર। અરીસો શું કામ કહીએ, તો કે આની અંદર આપણને આપણું આપણે ચહેરો જોઈએ કે આપણે કોઈ વસ્તુ જોઈએ તો આપણે એની અંદર પ્રતિબિંબ દેખાય। અરીસો કેવો હોય, તો જોઈએ પાછળથી કેવો છે, તો કે અપારદર્શક છે, અહીંયાથી પણ અપારદર્શક છે, પણ અહીંયા શું થાય, આપણે જે વસ્તુ રાખેલી હોય તેનું આપણે આની અંદર પ્રતિબિંબ દેખાય। હું અહીંયા સ્ટ્રો રાખું છું તો તમને સ્ટ્રોનું પ્રતિબિંબ અરીસામાં દેખાશે। હવે આપણે જોઈએ કે આ જે સ્ટ્રો એ રાખી અરીસા સામે, એનું આપણને જે પ્રતિબિંબ છે અરીસામાં શું કામ દેખાય છે, તો આની માટે સૌથી મહત્ત્વની વાત શું છે, તો કે લાઇટ, પ્રકાશ। અંધારું હોય અને આપણે આ મિરર રાખીને એની સામે સ્ટ્રો રાખીએ તો આપણને મિરરમાં સ્ટ્રો દેખાય નહીં। એટલે સૌ પ્રથમ પરાવર્તન કહીએ અથવા તો વક્રીભવન કહીએ, વક્રીભવનાંક કહીએ, તેના માટે સૌથી મહત્ત્વનું શું છે, તો કે પ્રકાશ। પ્રકાશ છે તો પ્રતિબિંબ મળશે આપણને, અને અરીસો શું છે આપણને ખ્યાલ આવશે, જો પ્રકાશ ન હોય તો અરીસો શું છે આપણને ખ્યાલ આવે નહીં। એટલે અરીસામાં આપણે કોઈ પણ વસ્તુ પ્રતિબિંબ જોવું હોય તો સૌપ્રથમ શું જરૂરી હોય, તો પ્રકાશ। એટલે આ પાઠનું નામ શું છે, પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવન જે કંઈ, બરાબર। તો અહીંયા જોઈએ આપણે આપણને આની અંદર પ્રતિબિંબ, અરીસો કેવો છે, તો કે સમતલ છે, અને શું કહીશું આપણે, સમતલ અરીસો। તેવો જ મારો બીજો અરીસો છે આ અરીસો। હવે આપણે આ અરીસો ભલે આનો આકાર ગોળ છે, આમાં જોઈએ તમે જોશો કે આ જે અરીસો છે આ બાજુ આગળની બાજુ ઉપસેલો છે, અને પાછળની બાજુ કેવો છે, તો કે બ્લુ કલર છે, અને કેવો છે, ઊંડાણવાળો છે। તો આપણે કયો ભાગ જોવાનો છે, આ ભાગ, આને શું કહીશું આપણે, તો કે બહિર્ગોળ અરીસો। કઈ બાજુ ગોળ છે, તો કે બહારની બાજુ ગોળ છે, તો આને શું કહીશું આપણે, બહિર્ગોળ અરીસો। આને શું કહીશું આપણે, સમતલ અરીસો। આ કયો છે, બહિર્ગો અરીસો, બહારની બાજુ ગોળ છે। ત્યારબાદ આપણે ત્રીજો અરીસો લઈએ, આ અરીસો એ પણ ગોળ છે, પાછળ બાજુ બ્લુ છે, પણ આ કેવો છે, તો કે આનો ભાગ છે અંદર બાજુ ડૂબેલો છે, તો આને કહીશું આપણે અંતર્ગોળ અરીસો। અંતર્ગોળ અરીસો, બહિર્ગો અરીસો અને સમતલ અરીસો, આપણે ત્રણ અરીસા વિશે આપણે અહીંયા જોઈએ, અંતર્ગોળ કયું છે, બહિર્ગોળ કયું છે અને સમતલ કયું છે। એવી રીતે હવે આપણે શું કરશું, તો કે પારદર્શક વસ્તુ જોશું, તો મારી પાસે સૌપ્રથમ પારદર્શક અહીંયા એક આ વસ્તુ છે, તો આ શું છે, પારદર્શક કાચ છે, બરાબર, શું કામ, તો કે બે બાજુ સમતલ છે। આમાં મારી આંગળી આવી રાખું તો તમને મારી આંગળીના આકારમાં નાનો મોટો તમને કોઈ આકાર દેખાશે નહીં, અહીંયા રાખું તો મને પણ મારો આકાર આંગળી આકાર કોઈ નાનો મોટો દેખાશે નહીં, કારણ કે આ કેવો છે, તો કે સમતલ અરે આ કાચ છે, આ સમતલ અરીસો, કાચ કેવો છે, પારદર્શક, અરીસો કેવો છે, અપારદર્શક, એમાં આપણે વસ્તુ પ્રતિબિંબ દેખાય, આની અંદર આપણે પ્રકાશ નાખીએ પ્રકાશ શું થાય, આરપાર જાય, એટલે આ શું છે, પારદર્શક સમતલ કાચ છે। ત્યારબાદ મારી પાસે બીજો એક કાચ છે, આ પારદર્શક છે, પણ આ કેવો છે, હું મારી આંગળી રાખું તમને મારી આંગળી થોડીક મોટી દેખાશે, બરાબર છે, સાવ નાની, મારી આંગળી કેવી દેખાશે, સાવ નાની દેખાશે, શું કામ, તો કે આ જો અહીંયાથી ઊંડાણવાળો છે, આ બાજુ ઊંડાણવાળો છે, કાચ જ,
પણ કેવો છે તો બે બાજુથી ઊંડાણવાળો છે. તો આને કહીશું આપણે અંતરગોળ લેન્સ. આ લેન્સ છે, આ શું છે, સાદો કાચ. આ અંતરગોળ લેન્સ, આમાં શું થાય, વસ્તુ હોય એના કરતાં નાની દેખાય. મારી આંગળી તમે જોશો, તમે મારી આંગળી છે એના તમને નાની દેખાશે. આ સ્ટ્રો જોઈએ, સ્ટ્રો આપણે નાની દેખાશે, જો તમને તમને સ્ટ્રો નાની દેખાશે. બરાબર, હવે આપણે એની જગ્યાએ સિક્કો રાખીએ. તો સિક્કો તમે ખૂજો, સિક્કો રાખો તો તમને ખૂબ જ નાનો સિક્કો દેખાશે. બરાબર, આ શું છે, અંતરગોળ લેન્સ. ત્યારબાદ મારી પાસે હજી એક છે, સરસ પારદર્શક ગોળ કાચ છે. આને કહેવાય આપણે શું કહેશું, આને આને કહેશું બહિર્ગોળ લેન્સ, અથવા તો બિલોરી કાચ કહીએ, અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ કહીએ. આ કેવો છે, તો હું આની આની પાછળ કોઈ વસ્તુ રાખું તો તમને હોય એના કરતાં મોટી દેખાશે. જ્યાં સ્ટ્રો છે તમને છે એના કરતાં ઘણી મોટી દેખાશે. તો આ શું છે, લેન્સ છે. કેવો છે, આ બાજુનું ઉપસેલો છે, આ બાજુનું ઉપસેલો છે. તો આને આપણે શું કહીશું, તો કે મેગ્નિફાઈંગ લેન્સ કહેશું, અથવા તો બિલોરી કાચ કહેશું. બરાબર છે, તો આ શું છે, બહિર્ગોળ લેન્સ. આ અંતરગોળ લેન્સ, આ સાદો સમતલ કાચ, આ બહિર્ગોળ અરીસો, આ અંતરગોળ અરીસો, અને આ સમતલ અરીસો. જો દરેક વસ્તુ છે, આ ત્રણ જે આ જે સાધનો છે, આ સાધનોની મદદથી આપણે એક્ટિવિટી કરવાની છે. એટલે મેં તમને આ સાધનો શું છે, બહિર્ગોળ શું છે, અંતરગોળ શું છે, સમતલ શું છે, એ આપણે શીખવું ખૂબ જ પહેલાં જરૂરી હોય. જો આપણે આ વસ્તુ વિશે આપણે કે આને કયો કાંચ કહેવાય, આને કયો કયો લેન્સ કહેવાય, એ સમજ ન આવે તો આપણે આ જે આપણો પાઠ છે પ્રકાશ અને પરાવર્તન, તે આપણે વ્યવસ્થિત સમજી શકીએ નહીં. એટલે અહીંયા આપણે દરેક લેન્સ, દરેક મિરરને આપણે અહીંયા તમને દેખાડ્યા, તમને એની વિશે માહિતી આપી, તેની ઓળખ આપી. હવે આપણે શું કરશું, તો મારી પાસે એક ગ્લાસ છે. આ ગ્લાસ અત્યારે ખાલી છે. આ ગ્લાસમાં હું જો શું કરું છું, તો આ જે મારી પાસે સ્ટ્રો છે, આ સ્ટ્રોને આની અંદર રાખી દઉં છું. આ સ્ટ્રો છે, તમને ગ્લાસનો આ જે પારદર્શક ગ્લાસ છે એમાં તમને સ્ટ્રો તમને સીધી દેખાય છે. બરાબર, તમને સ્ટ્રો અંદર દેખાય છે. સ્ટ્રો જ્યારે અંદર રાખી, તો ગ્લાસમાંથી આપણે સ્ટ્રોને જોતા સ્ટ્રો નાની પણ નથી લાગતી, સ્ટ્રો મોટી પણ નથી લાગતી, સ્ટ્રો વાકી પણ નથી લાગતી, જેવી છે એવી આપણે સ્ટ્રો દેખાય છે. પણ હવે આપણે શું કરશું, તો કે આ જે ગ્લાસ છે આમાં આપણે થોડું પાણી ભરીએ. મેં ગ્લાસમાં પોણા ભાગ જેટલું પાણી ભર્યું. હવે હું આ સ્ટ્રોને એમાં નાખું છું, તો તમે જોશો તમને સ્ટ્રો કેવી દેખાય છે. જો સ્ટ્રો કેવી દેખાય, આપણે નીચે આપણે જાડી દેખાશે અને ઉપર આપણને સ્ટ્રો પાતળી દેખાશે. સ્ટ્રોને આપણે આમ રાખીએ તો તમને શું લાગે, સ્ટ્રોના બે કટકા દેખાશે. કારણ કે સ્ટ્રોના બે કટકા કરેલા, જો જો તમે જોશો તો તમને સ્ટ્રોના બે કટકા દેખાય છે. નીચેની સ્ટ્રો જાડી લાગશે, ઉપરની સ્ટ્રો આપણને પાતળી લાગશે. બરાબર છે, તો પાણી નાખવાથી શું ફેર પડ્યો, પાણી નાખ્યું એટલે જે આ જે માધ્યમ છે કેવું થયું, ઘટ્ટ થયું. અને કોઈ પણ જ્યારે માધ્યમ ઘટ્ટ થાય, પ્રકાશનું માધ્યમ ઘટ્ટ થાય, તો શું થાય, એમાં પ્રકાશનું વક્રીભવન થાય. આપણે આની અંદર જે સ્ટ્રો છે આપણે કેવી દેખાય છે, વાંકીવળી દેખાશે તમને. શું કામ, તો કે જાડી અને વાંકીવળી. તો આ શું થઈ ગયું, પ્રકાશનું વક્રીભવન. આપણે અહીંયા ખાલી પાણી, એક ગ્લાસ અને સ્ટ્રોની મદદથી આપણે વક્રીભવનને ખાલી પ્રાથમિક લેવલે આપણે ખાલી પ્રથમ ધોરણે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. પણ પછી વક્રીભવન આપણે અલગ અલગ એક્ટિવિટી કરી અને વક્રીભવનને પણ આપણે સારી રીતે અહીંયા શીખવાનું છે. અહીંયા હું તમને ખાલી નમન રૂપે એક ગ્લાસમાં પાણી ભરી અને સ્ટ્રોનું તમને હું એક એક્ટિવિટી દેખાડી રહ્યો છું. બરાબર છે, હવે આપણે શું કરીએ, તો કે ગ્લાસને નીચે મૂકી દઈએ અને આ જે સ્ટ્રો છે એને કાઢી લઈએ. હવે મારી પાસે એક રૂપિયાનો સિક્કો છે. આ રૂપિયાનો સિક્કો પાણીમાં નાખી દઉં. પાણીમાં નાખી હું સિક્કાને નીચે તળિયેથી જોઈશ, ક્યાંથી જોઈશ, આ સિક્કાને. તમે તમારા ઘરે કરજો, એક રૂપિયાનો સિક્કો લેજો, કાચનો ગ્લાસ લેજો અને એમાં સિક્કાને નાખી દેજો. અને પછી તમે શું કરજો, તો કે આ જે સિક્કો છે એને નીચે તો તળિયાથી જોયો તમે. બરાબર છે, નીચે તળિયાથી જોવાનું આપણે. પછી અહીંયા આપણે સાઈડમાંથી જોવાનું. તમારે શું કરવાનું છે, કે ગ્લાસનો કોઈ પણ એક ભાગ છે અહીંયાથી જોવાનું અને ત્યારબાદ સિક્કાને તમારે ઉપરથી જોવાનું. તો શું ફેર પડ્યો, આપણે નીચેથી સિક્કો જોઈએ કે સાઈડમાંથી સિક્કો જોઈએ કે ઉપરથી સિક્કો જોઈએ,
તો સિક્કામાં શું ફેર પડે? તમે ઘરે અખતર કરી જોયો, તમે જયારે અહીંયાથી જોશો તો તમને સિક્કો ખૂબ જ છીછરો જોવા મળશે. કેવો લાગે કે સિક્કો બહુ છીછરો છે, પણ તમે આની અંદર આપણે એક આ સ્ટ્રો છે, આ સ્ટ્રોને આપણે એક માફ કરીએ કે આની અંદર આટલું પાણી છે, આમાં કેટલું પાણી છે, આટલું પાણી છે. પણ આપણે સિક્કો કેવો લાગે? જાણે પાણીમાં ઉપર તરતો હોય તેવો લાગે. પણ જ્યારે આપણે આપણી આ સ્ટોને આપણે આ સિક્કા બાજુ ઉડાડીએ તો તમે જોશો કે સિક્કો છે એ ઘણો ઊંડો છે. સિક્કો આટલો ઊંડો છે, આપણે દેખાય કેટલો? આટલો. શું કામ? તો કે પાણીમાં એ જોતા આપણે શું લાગે? તો કે છીછરો લાગે આપણને. પછી આપણે જ્યારે અહીંયાથી જોઈએ છીએ ત્યારે શું થાય? સિક્કો આપણને તેના આકાર કરતાં મોટો દેખાશે. અહીંયાથી જોશો તો સિક્કો નાનો દેખાશે. અહીંયાથી સિક્કો તમને સમાકારો દેખાશે. અહીંયાથી જોતા સિક્કો મોટો દેખાશે, નીચે જોતા સિક્કો તમને નાનો દેખાશે. તો શું કારણ છે? તો કે આની અંદર આપણે જે પાણી નાખ્યું, પાણીમાં જે પ્રકાશનું જે પ્રકાશને જે કિરણો પડે છે તેના કારણે એમાં જે પરાવર્તન થાય છે, એ પરાવર્તનના કારણે આપણે સિક્કાનો આકાર નાનો મોટો દેખાય છે. અને આપણે કેવું લાગે છે? સિક્કો આપણે છીછરો. આપણે નદી જઈએ, તળાવમાં જઈએ તો આપણે પાણી કેવું લાગે? આપણને લાગે બહુ છીછરું છે, પાણી બહુ ઊંડું નથી. પણ જ્યારે પગ નાખો ત્યારે આપણને ખબર પડે કે પાણી ખરેખર ખૂબ જ ઊંડું. શું કામ આપણે છીછું લાગે? તો કે પ્રકાશ જે સૂર્યના જે કિરણો પડતા હોય પાણીમાં, સૂર્યના કિરણો જ્યાં સુધી જઈ શકતા હોય ત્યાં સુધીની સપાટી આપણને દેખાય. જો અંદર બહુ ઊંડા જો સૂર્યના કિરણ ન જઈ શકતા હોય તો તે ઊંડા આપણને દેખાતી નથી. અને ઘણીવાર સુધી આપણે પગ મૂકી દઈએ તો આપણે ખૂબ જ ઊંડાઈમાં આપણે ગરક થઈ જાય છે. તો પ્રકાશ છે જેટલા ભાગમાં સૂર્યનો પ્રકાશ પડશે તેટલો ભાગ આપણે પાણીમાં દેખાશે, બાકીનો ભાગ દેખાય નહીં. એટલે શું થાય? આપણે ભૂલ કરીએ અને પાણીમાં જઈએ તો આપણે શું થાય? ગરક થઈ જાય છે. એ રીતે સિક્કામાં છે. સિક્કામાં નાખ્યો આપણે અહીંયાથી સિક્કો છીછરો દેખાશે, અહીંયાથી આપણે મોટો દેખાય છે, અહીંયાથી આપણે નાનો દેખાય છે, બરાબર. પણ ખરેખર શું છે? તો કે આ ગ્લાસમાં જે પાણી છે, પારદર્શક પાણી છે, આમાં જે કિરણો પડે છે એ કિરણો પાણીમાં જેટલા ઊંડાઈ સુધી જઈ શકે છે તેટલા ઊંડાઈમાં આપણને આ સિક્કો જોવા મળે છે. તો આપણે સાદા પાણી, રૂપિયાનો સિક્કોની મદદથી પણ આપણે જે પ્રકાશ છે, પરાવર્તન છે, પ્રકાશ છે, કેવી રીતે કિરણો કેવી રીતે પાણીમાં જાય છે, કેવી રીતે આપણે વસ્તુ દેખાય છે તે આપણે શીખવાનો અહીંયા પ્રયત્ન કર્યો.